जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, सुप्रभातम। आजे आपणे धोरण 9 मां गुजराती में मरजीविया नामनु सोनेट ए आपणे जोवानु छे। तो एना लेखक छे पूजालाल, तो एमनु आखू नाम छे पूजालाल रणछोड दलवाड़ी। एमनु वतन आणंद जिल्लानु नापा गाम हतुं। पूजालाल पोताना नामथी ज साहित्य कृतिओ एने ए लखेली छे। तो मुख्यत्वे पूजालालनी साहित्य कृतिओमां महर्षि अरविंदना जीवन विषे अने एमने लखेला तत्वज्ञानना ग्रंथोनी छाप ए जोवा मळे छे। 1926 થી શ્રી અરવિંદ આશ્રમ પોંડિચેરીમાં વસવાટ એમણે કર્યો અને એ સિવાય પારિજાત, પ્રભાત ગીત, શ્રી અરવિંદ વંદના, શ્રી અરવિંદ મહાપ્રભુ જેવી કૃતિઓ લખી। એટલે પૂજાલાલના જીવન ઉપર મહર્ષિ અરવિંદની જે છાપ છે, એમના જીવનની છાપ એ વધારે એ જોવા મળે છે। તેમના કાવ્યમાં સંગ્રહમાં શ્રી અરવિંદ દર્શનનો પણ ખ્યાલ એ આપણને આવે છે। તેમણે પ્રદેશ પ્રેમ અને રાષ્ટ્રપ્રેમના કાવ્યો પણ લખેલા છે। દેશભક્તિના જે કાવ્યો જે છે અને નાના નાના બાળકોના જે કાવ્યો છે એમણે એ લખેલા છે। મરજીવ્યા સોનેટ સ્વરૂપની કાવ્ય રચના છે। વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે સોનેટ એ ઇટાલી દેશનો ગુજરાત એક સાહિત્ય પ્રકાર છે। હંમેશને માટે સોનેટ એ 14 લીટીનું હોય અને એ ઇટલીનો આરો પ્રકાર છે। અને એમ કહેવાય કે સોનેટ હંમેશા માટે 14 લીટીનું હોય, તો આ પૂજાલાલનું જે સોનેટ જે છે મરજીવ્યા એ પણ 14 લીટીનું છે। અને મુખ્યત્વે આ સોનેટમાં બહુ નાનું સોનેટ છે, પણ માણસના ખમીર અને અંદરના જુનૂનની વાત એમણે અહીંયા કરેલી છે। તો મરજીવ્યા શબ્દ જેવો છે કે મરી અને જીવી જવું, ખૂબ સરસ મજાનો એનું તાત્પર્ય છે કે સમુદ્રમાં મોતી લેવા માટે જતી વ્યક્તિઓને મરજીવ્યા કહે છે। જ્યારે મરજીવ્યા સમુદ્રમાં સાચા મોતીની શોધ માટે જાય છે, એટલે ગાઢ સમુદ્રમાં એ છલાંગ લગાવે છે અને સમુદ્રના તળિયેથી શોધખોળ કરી અને સાચા મોતીને શોધે છે। બીજું, અગાધ સમુદ્રમાં મોતી લેતા મૃત્યુનું જોખમ હોય છે, કે ગાઢ સમુદ્રમાં અગાઢ સમુદ્ર હોય અને એમાં પડી અને મોતી લાવવું એટલે એમાં જોખમ ઘણું છે, બરાબર। પણ તેમ છતાં પણ એમનો જે હિંમત અને એમનો આત્મવિશ્વાસ છે એ બુલંદ હોય છે કે ગમે તે થાય મારે સાચું મોતી શોધવું, અને એમ કહેવાય કે એના માટે એમને મરજીવ્યા કહે છે। પ્રસ્તુત કાવ્યમાં ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ આગળ વધે છે, કે માણસના જીવનમાં પણ ખૂબ આ જે નાનું સોનેટ છે એ ઘણું બધું કહી જાય છે। આગળ ઘણી વાર હું તમને શેર પણ કીધો હશે કે ખુદ કો કર ઇતના બુલંદ કે હર તકદીર સે પહેલે ખુદા ખુદ બંદે સે પૂછે બતા તેરી રજા ક્યા હે। કહેવાય ને કે માણસ પોતાની જાતે પુરુષાર્થ કરીને એ એટલી જગ્યા એટલો આગળ આવી જાય કે ભગવાન આવે કે ભાઈ તારે શું બનવું છે। એમ આપણે વિદ્યાર્થી જીવનમાં પણ આપણે પુરુષાર્થ કરવાનો હોય છે, હે, સારા પુસ્તકો વાંચી, સારા પાઠ્યપુસ્તકો વાંચી અને એનું ગહન ચિંતન અને મનન કરી અને બોર્ડની એક્ઝામ રૂપી જે પરીક્ષા જે છે એમાં પણ આપણે સારા માર્કે પાસ થવું જોઈએ। તો અહીંયા ડર્યા વગર, અટક્યા વગર ઉત્સાહથી સમુદ્ર તરફ એ આગળ વધે છે। પ્રિયજનોની આંખોમાં આંસુ છે, જ્યારે મરજીવ્યા સમુદ્રમાં જાય છે ત્યારે એમના કુટુંબીજનો, એમના પ્રિયજનો, એમની આંખોમાં આંસુ હોય છે। એમના મનમાં એવું છે કે સમુદ્રમાં ગયા પછી એ જીવતા પાછા આવે કે ના આવે, એટલે એમની આંખોમાં આંસુ હોય છે। પણ આ મરજીવ્યા જે હોય છે એમની આંખોમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ એ જોવા મળે છે। પણ મરજીવ્યા એમ વળ્યા વળે એમ નથી, કુટુંબીજનો એમ કહે છે કે ભાઈ હવે આપણે નથી જવું સાચા મોતીની શોધમાં, બરાબર, કે એમના મતે કે આવા ગાઢ સમુદ્રમાં એમ કહેવાય કે મૃત્યુના જોખમ વચ્ચે એ જવું એટલે એમને દુઃખ થાય છે, એટલે એમને પાછા વળવાની કોશિશ કરે છે, પણ એમ મરજીવ્યા ડરતા નથી। અફાટ અગાધ વિકરાળ સમુદ્રમાં મોતી લેવા પ્રવેશે છે, એટલો આત્મવિશ્વાસ હોય છે, એટલી અંદરથી ઉર્મી હોય છે, તાકાત હોય છે,
અને એટલા માટે એ આ અગાધ સમુદ્રમાં એમ કહેવાય કે સાચા મોતીની શોધમાં એ ડૂબકી મારે છે, મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈને બહાર આવે છે, મૃત્યુના મુખે મુખ થઈને, મૃત્યુને એમ કહેવાય સાક્ષાત જોયું હોય એવી રીતે એ મોતી લઈને બહાર આવે છે. આખા સમુદ્રના તળિયાના એક એક ખૂણે ખૂણા એ ફેંદી વળે છે અને ગમે ત્યાંથી એ સાચો મોતીને લઈને આવે છે. એમાંય પાછું તમને કહું કે ક્યારેક પણ એવું પણ બને મરજીવ્યાને કે મોતી ના મળે પણ પોતાનો જે આત્મવિશ્વાસ જે છે એ ક્યારે ડગતો નથી. કહેવાય ને કે હંમેશને માટે આપણું જીવન પણ કરોડિયા જેવું હોય, કરોડિયો હોય તો એ તાંતણા બાંધે પડે પણ એ પોતાનું ઘર બનાવીને જ એ જંપે છે. એમ આપણા જીવનમાં, વિદ્યાર્થી જીવનમાં પણ આપણે હંમેશને માટે પુરુષાર્થથી ક્યાંય પણ પાછા પડવું જોઈએ નહીં, અને ફળ એ ભગવાનને સોંપવું જોઈએ. વિદ્યાર્થી જીવનમાં આપણને અત્યારે 10માની કે 12માની કે 11ની પરીક્ષા આપવાની હોય તો આપણે પણ મહેનત કરવી જોઈએ, વાંચવું જોઈએ, આપણે મહેનત કરવી જોઈએ. ફળ જે છે એ ભગવાનને કહેવાનું, કર્મણે વાધિકારસ્ય મા ફલેષુ કદાચન, ભગવાન ઉપર છોડી દેવાનું કે ભગવાન તારે જે ફળ આપવું એ આપ, મારે તો મહેનત કરવાનું. એમાં મરજીવ્યા પણ એવા જ છે. ઘણી એવું પણ બને કે સમુદ્રમાં એ જ્યારે છલાંગ લગાવે છે ત્યારે એને મોતી ના પણ મળે તો એ હિંમત હારતા નથી, થાકતા નથી, પણ એમનો જે જુસ્સો જે છે એ વધારે વધારે પ્રબળ બને છે અને ગમે તે રીતે એ પાછા એ મોતી એ શોધીને લાવે છે. એટલે આ સોનેટમાં મુખ્યત્વે આ ભાવ જ આ છે, મૃત્યુની મુખોમુખ થઈને મોતી લઈ બહાર આવે છે, દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે, મોતીરૂપ ફળ મળે છે, એ સોનેટનો ભાવ છે. એમનો નિશ્ચય દ્રઢ હોય છે, દ્રઢ નિશ્ચય હોય છે. કહેવાય ને કે માણસમાં પોતાનો દ્રઢ નિશ્ચય હોય, મારે આ કરવું એટલે કરવું જ, મારે આ પરીક્ષામાં આટલા ટકા લાવવા એટલે લાવવા જ, એટલે દ્રઢ નિશ્ચય એ બહુ જબરજસ્ત. જેને કહેવાય કે નિશ્ચય નથી તો એ કાંઈ પણ પામતો નથી. કહેવાય કે માણસને જીવનમાં દ્રઢ નિશ્ચય લક્ષ્ય નક્કી હોવું જોઈએ, તો એ જીવનમાં એ સફળતા એ મળે છે. કારણ કે સફળતા એને મળે, સફળતા એને મળે જે દ્રઢ નિશ્ચય છે. એમ કહેવાય ને કે સફળતા જીવનની હસ્તરેખામાં નથી હોતી, છુપાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. બરાબર, આ નકશામાં એ ઇમારતનું બાંધકામ હોતું નથી, પણ ઇજનેર જે હોય એ આખો એ ઇમારત બનાવી નાખે, મકાન બનાવી નાખે. એટલે માણસના માટે મહત્વમાં મહત્વનું હોય તો શું છે, પુરુષાર્થ. બરાબર, અને સિદ્ધિ મેળવવા માટે હંમેશને માટે પુરુષાર્થ એ કરવો પડે. તો એનું એની વાત એ આ કાવ્યમાં કરેલી છે. દ્રઢ નિશ્ચય રહીને સાહસ કરે છે, મોતીરૂપ ફળ મળે છે, એ સોનેટનો ભાવ છે. બરાબર, અને એ પછી એનું ફળ પણ કેવું મળે છે, મોતી લઈને એ આવે છે બહાર, એને ફળ મળે છે. કોઈ પણ પુરુષાર્થ કરો તો એનું તમને ફળ મળે છે. તમે કોઈ પણ કરેલું ક્યારે વ્યર્થ જાતું નથી, કરેલું ક્યારે પણ વ્યર્થ જાતું નથી. તો એમ કહેવાય કે દ્રઢ નિશ્ચય હોય અને એમ કહેવાય કે આત્મવિશ્વાસ બુલંદ હોય અને કાંઈક કરી બતાવવાની જે ભાવના હોય તો એને ફળ એને મળે જ છે. બરાબર, અને કોઈ પણ કાર્ય કરેલું હોય એનું ફળ તમને મળે જ. તો મને એક વાર્તા યાદ આવી છે એટલે તમને કહું છું કે ભગવાન શ્રી કૃષ્ણના માથે મોરનું પીંછું કેમ હોય છે એના વિશેની તમને એક, તમને ખ્યાલ નહીં હોય તો કહી દઉં કે રામાયણ યુગમાં જ્યારે ભગવાન શ્રી રામ અને સીતા માતા એ જંગલમાં જાતા હોય છે ત્યારે ગાઢ જંગલમાં એમને તરસ લાગે છે, ત્યારે એ વૃક્ષ ઉપર બેઠેલા મોર એમ કહે છે કે ભગવાન એ ઓળખી જાય છે કે આ ભગવાન છે. તો ભગવાન હું તો બીજું કાંઈ મદદ ના કરી શકું, બરાબર, તો હું તો આકાશમાં ઉડું છું, બરાબર, એટલે એક કામ કરો, હું આ પીછા ખેરવતો ખેરવતો પાછો આવું છું, પીછા ખેરવી ખેરવીને આગળ જાઉં છું અને મારા પાછળ પાછળ તમે આવો, બાજુમાં જ સરોવર છે, હું તમને સરોવર બતાવીશ. અને એમ કહેવાય કે મોરે એમ કહેવાય કે એના પીછા ખેરવવાની પણ એક ઋતુ હોય છે, પણ અકાળે એને પીછા ખેરવ્યા એટલે સરોવરના બાજુમાં પહોંચતા પહોંચતા એના પ્રાણ જતા રહે છે. એટલે ભગવાન શ્રી રામે કીધું અત્યારે નહીં પણ મહાભારતના સમયમાં ભગવાન શ્રી કૃષ્ણ તરીકે હું અવતાર લઈશ ત્યારે એ તારું પીંછું એ હું રાખીશ. બરાબર, એટલે કરેલું ક્યારે વ્યર્થ જતું નથી અને જે કરેલું હોય એનું ફળ તમને મળે જ છે. બરાબર, તો એ આ ભાવ આ સોનેટનો જે છે
એ આપણે અહીંયા વ્યક્ત કર્યો. અને એમ કહેવાય કે વિદ્યાર્થી જીવનમાં પણ આપણે ડર્યા વગર, અટક્યા વગર, એમ કહેવાય કે હંમેશા માટે આપણે આગળ વધવું જોઈએ, મરજીવ્યાની જેમ દ્રઢ નિશ્ચય બની અને આપણું જે લક્ષ્ય હોય એને પામવું જોઈએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.